દીવમાં લોકડાઉન 5ને લઈને આજે દીવમાં છૂટછાટો આપવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતના દુકાનદારોને દીવમાં વેપાર અર્થે મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આજરોજ લોકડાઉન 5ના નવા નિર્દેશ અનુસાર દીવ પ્રશાસન દ્વારા ગુજરાતના રહેવાસી જે દીવની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના છે અને દીવમાં વેપાર ધરાવે છે તેઓને લોકડાઉન બાદ દીવમાં આવવાની પરવાનગી ન હતી। આજથી દીવમાં ગુજરાતના વેપારીઓ દીવમાં દુકાનો ધરાવતા હોય જેને આવક જાવકના રોજિંદા પાસ આપી સંપૂર્ણ તકેદારી સાથે પરવાનગી આપવામાં આવી છે। છેલ્લા લોકડાઉનના કપરા સમયમાં આ વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા હતા તથા દીવની લોકોની જરૂરિયાતમાં પણ મુશ્કેલી થતી હતી। દીવમાં ગુજરાતથી આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લગભગ ઘણા બધા વેપારીઓ દીવમાં વેપાર ધરાવે છે, તેઓની જીવાદોરી પણ તેના ઉપર આધારિત છે। કેન્દ્ર સરકાર દ્વારા આ અગત્યનો નિર્ણય લઈ ખૂબ જ માનવતાભર્યું અને સુવિધાજનક પગલું ભરવાથી લોકોમાં અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। બહારના વેપારીઓને દીવમાં કામ ધંધાની છૂટછાટ મળતા ઘોઘલા ચેકપોસ્ટ પર ઇન્સિડેન્ટ કમાન્ડર દીક્ષિત ચારણિયા અને ટીમ લીડર સંદીપ એમ બારૈયાના નેતૃત્વમાં બહાર આવનાર દરેક લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સેનિટાઇઝર લગાવી અને મેડિકલ ચેકઅપ બાદ દીવમાં એન્ટ્રી આપવામાં આવી હતી। મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ। મારું નામ પુરુષભાઈ લાલજીભાઈ શાહ છે। મારી શોપ ઘોઘલાની અંદર છે, કાપડની છે। આજે 2-2.5 મહિનાથી મારી શોપ બંધ છે અને મારું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું અને આજે દીવ પ્રશાસન અમને જે એન્ટ્રી પાસ આપે છે એ બદલ હું પ્રશાસનનો આભારી છું। પ્રશાસનની સરસ કાર્યવાહી છે કે આજે અમને રજા મળે છે અને અમે આજે અમે દુકાન અમે ખોલી શકશું, માટે પ્રશાસનનો ધન્યવાદ।